નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું અધિક સ્વાગત છે. મિત્રો, ધોરણ નવ તમારો વિષય છે મિત્રો અંગ્રેજી, જેની અંદર તમારી ફર્સ્ટ એક્ઝામ મિત્રો ટૂંક જ સમય અંદર આવી રહી છે. તેવામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો તમારી પરીક્ષા લેવાતી હોય છે, જેની અંદર 2 કલાકનો સમયગાળો અને 50 ગુણનું પેપર રહેશે પ્રથમ પરીક્ષા માટે. મિત્રો, નવો જે આ વખતે સિલેબસ આવ્યો છે, નવી બ્લુ પ્રિન્ટ આવ્યો છે, તેના આધારે સંપૂર્ણ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોઈશું. સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન જોવા માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો. અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો જોવા માટે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ છે વિભાગ એ. વિભાગ એની અંદર તમને પૂછવામાં આવે છે, રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે જે ફકરો નાનકડો આપેલો છે તેને વાંચવાનો છે. નીચેના 2 પ્રશ્નો આપેલા છે, એના જવાબ એના આધારે લખવાના છે. તો આપણે જો એ ફકરો તમારા મિત્રો સારી રીતે વાંચી લેવાના છે વિડીયો સ્ટોપ કરીને. વાય ડીડ અ આઈડ એ એન વી ધ કબ્સ, અને ત્યારબાદ બીજો નંબરનો પ્રશ્ન છે, વોટ આઈડિયા ડીડ આઈડ ગેટ, તેના એના જવાબ છે મિત્રો આ પ્રમાણે રહેશે. જો કે પેપર થોડું લાંબુ છે, કારણ કે ઇંગ્લિશનું તો ઘણું બધું લોંગ હોય જ છે. તો તેના માટે કરી તમારા પ્રશ્નનો જવાબ જે છે તે મિત્રો જાતે જવાના રહેશે. આપણે વિડીયો તમે સ્ટોપ કરીને જોઈ શકશો. તમને મોસ્ટ આઈએમપી આપી દઈશું. ત્યારબાદનો મિત્રો ફકરો છે, તમારો જે ફકરો પણ તમે સારી રીતે એક વખત નજર માર લેશો. ડૉક્ટર શર્માવાળો આ ફકરો છે મિત્રો, મોટાભાગના તમારા જે ફકરા છે એટલે કે જેમ આ જે છે એ તમારી બુકમાંથી જ પૂછાશે, 12ના 1 કે 2 જ પૂછાતા હોય છે. ત્યારબાદ છે આગળ તેના પ્રશ્નો, આના આધારે આપણા ફકરાના આધારે પ્રશ્નો નીચે આપેલા છે, વાય ડઝ ધાર ફીલ એમ્બ્રેસ્ડ, અને ત્યારબાદ છે ત્રીજા નંબરનો કે વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ એન વેન ગ્રોથ ઓફ ટીથ. તો તેના પણ આ પ્રમાણેના રહેશે. એમ ત્યારબાદનો આગળનો ફકરો છે તે નોટ ઓનલીથી શરૂ થાય છે, તેના આધારે આપણે તમે જોઈ લેશો. તેના ક્વેશ્ચન છે કે હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વિના. ત્યારબાદનો પ્રશ્ન છે, વોટ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન વિંગિંગ ધ ગ્રેમી અવોર્ડ. આ પ્રમાણે તમારો પ્રશ્નો ફકરાના આધારે મિત્રો લખવા રહેશે. દરેકનો 1-1 માર્ક્સ હશે, ખૂબ સહેલા છે, જેથી કરી તમે તેની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશો. અને અન્ય વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો સાથે સોલ્યુશન પણ આપેલા છે, જે પણ તમારે તૈયાર કરવાના રહેશે. આગળનો ફકરો છે જેની અંદર ફ્લોકથી શરૂ થાય છે, જેની અંદર પ્રશ્ન છે ક્વેશ્ચન, વોટ વેર ધ બર્ડ્સ ડેબેટિંગ, અને ત્યારબાદ છે વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ. આ પ્રમાણેના મિત્રો સંપૂર્ણ રહેતા હોય છે. આગળ છે અ ક્વીન્સ સ્ટેપ વેલ વાળો ફકરો છે, જે રાણી કી વાવ્સ વાળામાંથી પૂછાયેલો છે, અને તેની અંદર હાઉ બિગ ઇઝ ધ વાવ, અને ત્યારબાદ છે વિચ પાર્ટ્સ ઓફ ધ વાવ હેવ એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ. આગળનો છે યુઝ ધ સેટ વર્ડ્સ ઇન ધ યોર સેન્ટેન્સ મિનિંગફુલ, એટલે કે જે આ શબ્દો આપેલા છે તેનું મિનિંગફુલ સેન્ટેન્સ બને તેની આધારે જોઈએ, તો કે વિકડ અને ક્રિપ્સ. તો આન્સર બનશે ધ વિકડ હન્ટર ક્રિપ્સ ટુ ધ પ્રે સાયલેન્ટલી. ત્યારબાદ આગળનો છે બરાઇડ અને વેનિસ, તો ધ બર્ડી વોઝ બર્ન્ડ ઇન ધ સ્લીટ સિલ્ટ એન્ડ વેનિસ્ડ. ત્યારબાદ આવે છે વિભાગ બી. વિભાગ બીની અંદર પણ આપણે જોઈએ તો કે તે અંદર કહ્યું છે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો જોઈએ પહેલો છે ઇનેમલ કોટિંગ ક્વેશ્ચન માર્ક વોઝ વોટ્સ ધેટ ક્વેશ્ચન માર્ક. તો સોનિયા સેડ ડૉક્ટર શર્મા, કોણ કહે છે ને, એટલે કોણ કહે છે ને, કોને જે આપણે આવે છે ને એ જ, કોણ બોલે છે ને કોણ સાંભળે છે એ રીતે પણ આપણે કહી શકીએ. ત્યારબાદ છે બીજા નંબરે આઈ સે યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, તો જવાબ આવશે આન્સર ચાંદની સેડ ટુ હર સેલ્ફ, પોતાની જાતને જ કહે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, તો આન્સર આવશે ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. આગળ છે તે અંદર પૂછ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરન્ટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ, અહીં કૌંસમાં આપેલા શબ્દોને આધારે નીચેના ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ હી ઇઝ કુક્સ, તો પહેલામાં આવશે વિંગમેન, અહીં આપેલો છે વિંગમેન ઓન ધીસ ટ્રીપ ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ. અહીં આવશે રેન્ક મિનિંગફુલ નથિંગ, આ પ્રમાણે સહેલું સહેલું જ પૂછાતું હોય છે. આગળ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપેલું છે જેથી કરી તમે તૈયારી પણ સારી રીતે કરી શકશો.
તમારા મિત્રોને પણ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાના છે. આ ફકરો આપેલો છે એના આધારે 3 થી 4 પ્રશ્નો છે તે આપણે જવાબ જોવાના છે. જોઈએ ક્વેશ્ચન છે, હાઉ કેન યુ સે ધ સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. ત્યારબાદનો પ્રશ્ન છે, વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક. આગળ છે, વાય ડીડ ધ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી. ત્યારબાદ 8 છે, વાય વોઝ ધ લાઇબ્રેરિયન અ એસ્ટોનિશ્ડ. તેના જવાબ પણ નીચે આપેલા છે, તમે સારી રીતે જોઈ શકશો. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેક્સ. ડાયલોગ આપેલો છે તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ જોવાના છીએ. ક્વેશ્ચન 3 આપેલા છે, વોટ ટાઈપ ઓફ ધ કન્વર્ઝેશન ઇઝ ધીઝ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન 2, હુ હેઝ રિસીવડ ધ કોલ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન 3, હુ ઇઝ કિરણ. ઓકે, તેના આ રહ્યા આન્સર. મિત્રો આ પ્રમાણે તમારે જે સંપૂર્ણ પેપર થતું હોય છે. આગળના જે પણ વિભાગોનું સોલ્યુશન તમારે જોઈએ છે તો તમે કોમેન્ટ કરશો અને અન્ય વિષયના પેપરો પણ તમે જોઈ લેશો. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણે ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી રહેશે. વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો.